ટૂંક સમયમાં રસીની ઔપચારિક જાહેરાત થઈ શકે છે। રસીને લઈને દેશ અને વિદેશમાં ઘણી કંપનીઓના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે। જો કે હવે સૌથી મોટો સવાલ એ છે કે રસી કેવી રીતે સુરક્ષિત કરવી, એટલે કે સ્ટોરેજ કેવી રીતે કરવી, રસીને સુરક્ષિત કેવી રીતે રાખવી અને તેને કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળે સુરક્ષિત રીતે લઈ જવી। આ મુદ્દાને ધ્યાનમાં લેવા માટે બી મેડિકલ સિસ્ટમ નામની કંપની છેલ્લા કેટલાક મહિનાઓથી મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ સહિત દેશના કેટલાય રાજ્યોની અવારનવાર મુલાકાત લે છે, જેથી તે રસી સામાન્ય લોકો સુધી સલામત રીતે પહોંચાડવામાં આવી શકે। પ્રધાનમંત્રી મોદીએ થોડા સમય પહેલા લક્ઝમબર્ગના પ્રતિનિધિઓ સાથે વિશેષ વાતચીત કર્યા બાદ મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં કામ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, જેને લઈને કંપનીના પ્રતિનિધિઓ હાલ ભારતમાં છે। આ કંપનીના ડેપ્યુટી સીઈઓ જેસલ દોશી, જે પોતે પણ ગુજરાતી છે, તેમણે કહ્યું કે તેમની કંપની ફેબ્રુઆરી મહિના સુધીમાં પોતાની કામગીરી શરૂ કરી દેશે। वासियों को इंतजार है कोरोना वैक्सीन का और इस मामले में लगातार जो है कई कंपनियां काम कर रही हैं और इस मामले में देश में जल्द ही कुछ बहुत बड़ी जो खुशखबरी वो मिल सकती है। और इस वक्त मैं आपको दिखाना चाहेंगे एक विशेष बॉक्स का। ये बॉक्स विदेश से मंगवाया गया है और इसमें ही बाकायदा वो जो वैक्सीन है उसको रखा जाएगा। इसके जो टेम्परेचर है वो विशेष टेम्परेचर के साथ में इसको रखा जाएगा। बड़े बड़े बॉक्स जो है इसको देखा जा सकता है, जिसको मेक इन इंडिया के तहत बाकायदा बनवाया जा रहा है और विदेश से बाकायदा इसको जो इसकी जो तकनीक है उसको समझने के बाद देश के अंदर में बिल्ड किया जा रहा है। लेकिन किस तरह से वैक्सीन को रखा जाएगा, किस तरह से इस मामले पर काम चल रहा है, कुछ फॉरेन डेलीगेट्स भी आए हुए हैं और ये बाकायदा इन सब तमाम मसलों पर बातचीत भी कर रहे हैं। लेकिन इस मामले पे हमारे साथ में दोषी जी हैं, बाकायदा बताएंगे कि जो विदेश से डेलीगेट्स भी आए हैं, आपकी जो कंपनी काम कर रही है तो किस तरह से काम कर रही है और किस तरह से बाकायदा इस मसलों को देख रहे हैं। આજે આખા દુનિયાભરમાં વેક્સિનની જરૂરત છે, પણ વેક્સિન આવે એ ખાલી શરૂઆત છે। વેક્સિન આવે એના પછી એને દેશના હર કોર્નરમાં લઈ જવાનું, હર નાગરિક પાસે એ વેક્સિન આપવાની એ બહુ મુશ્કેલ કાર્ય છે, કારણ કે ખાલી એક જ રીઝન છે, કારણ કે ફક્ત વેક્સિન બહુ જ ટેમ્પરેચર સેન્સિટિવ હોય છે। એટલે હવે તમે ફાઇઝરની વેક્સિન છે એ -70 ડિગ્રી સ્ટોરેજ કરવી પડે, કે મોડર્ના કે સ્પુટનિક જે રશિયન વેક્સિન છે એને -20 ડિગ્રી પર સ્ટોર કરવું પડે, બીજી વેક્સિન છે એ 2 to 8 ડિગ્રીઝ પર સ્ટોર કરવું પડે। અને તમે વિચારો કે જ્યારે બહારનું તાપમાન છે 40 ડિગ્રી અને ફ્રિજની અંદર હોવું જોઈએ ટેમ્પરેચર -70, એટલે બહાર અને અંદરની વચ્ચે 120-130 ડિગ્રીનું ડિફરન્સ હોવું જોઈએ, તો એ મેન્ટેન કરવાનું બહુ જ મુશ્કેલ છે ગામમાં જઈને એ મેન્ટેન કરવાનું। અને અમારી કંપની એવી એક જ કંપની છે માત્ર પૂરા વિશ્વમાં જે આ કરી શકે છે, કોઈ પણ વેક્સિન માટે કશે પણ અમે સોલ્યુશન પ્રોવાઈડ કરી શકીએ છીએ। प्रधानमंत्री नरेंद्र मोदी अभी कुछ देशों के साथ में बाकायदा उन्होंने बातचीत भी किया था समिट के, एक वर्चुअल समिट के द्वारा, और उसके बाद बातचीत हुई। तो किस तरह से किन किन देशों के साथ बातचीत हुई, किस तरह से बाकायदा इस मामले पर जो आप जानकारी देना चाहेंगे। तो माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 4-1 महीना पहला एक समिट थी थी લક્ઝમબર્ગના પ્રધાનમંત્રી બેટલ સાથે, તો એ વર્ચ્યુઅલ બાયલેટરલ સમિટ હતી ખાલી બંને નેતાઓની વચ્ચે। અને ત્યાં લક્ઝમબર્ગના પ્રધાનમંત્રીએ ઓફર કર્યું કે લક્ઝમબર્ગની એક કંપની છે જે વિશ્વ લીડર છે અને એ લોકો ભારતમાં આવવા માંગે છે અને ભારતમાં મદદ કરવા માંગે છે કોવિડની ફાઇટ સામે। આ સીઈઓ છે એ કંપનીના લુક પ્રવોસ્ટ અને હું ડેપ્યુટી સીઈઓ છું જેસલ ડોશી। અમે બંને લક્ઝમબર્ગ જ રહીએ છીએ, હું ગુજરાતી છું પણ લક્ઝમબર્ગમાં રહું છું અને અમે બંને 2 વીકથી ઇન્ડિયામાં છે। અમે ઇન્ડિયામાં ખૂબ ભ્રમણ કર્યું, પહેલાં દિલ્હીથી ચાલુ કર્યું, એના પછી અમે હૈદરાબાદ ગયા, એના પછી બોમ્બે ગયા, એના પછી અમદાવાદ, ગુજરાતના ઘણા ભાગમાં ગયા અને પાછા આજે દિલ્હી આવ્યા છે। તો માનનીય પ્રધાનમંત્રી મોદીજીની ઈચ્છા હતી કે આવી ખૂબ જ સરસ કંપની છે તો આ કંપનીની ટેકનોલોજી ઇન્ડિયામાં આવી જોઈએ, ટેકનોલોજી ટ્રાન્સફર થવું જોઈએ અને આત્મનિર્ભર ભારતની અંદર આ કંપનીએ ઇન્ડિયામાં મેક ઇન પ્રોડક્શન ચાલુ કરવું જોઈએ। તો આજે મને ખૂબ જ ગર્વ છે કે અમે ડિસિઝન લઈ લીધું છે અને એમને ટાર્ગેટ આપેલો કે માર્ચ 2021માં ચાલુ કરવાનું પ્રોડક્શન, અને અમે એકચ્યુઅલી માર્ચ નહીં ફેબ્રુઆરી 2021માં પ્રોડક્શન ચાલુ કરી લેશું, એટલે માત્ર 2 મહિનામાં। તો એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે હું ભારતીય થઈને આ કંપની સાથે ભારતની મદદ કરી શકીશ કોવિડની ફાઇટ સામે। સાથે કહી શકીએ કે જલ્દી દેશ મેં વેક્સિન તમામ ગાંવ ઓર શહેર મેં ઉપલબ્ધ હો જાયેગા। બિલકુલ, આ બહુ મુશ્કેલ કાર્ય છે પણ અમે અમે દુનિયાના 140 દેશોમાં આ વેચીએ છીએ અને વેચવા કરતાં અમે વધારે મદદ કરીએ છીએ કારણ કે આજે જે કાર્ય છે એ માનવતાનું કાર્ય છે કારણ કે આજે આખા વિશ્વમાં આને જરૂરત છે એટલે અમારી એવી જ ઈચ્છા છે કે અમે દેશોની મદદ કરીએ લોકોની મદદ કરીએ અને લાઈવ્સ બચાવીએ એટલે મને ખૂબ જ આશા છે કે જલ્દ સે જલ્દ આ કોવિડ જતું રહે અને વેક્સિન બધાને મળે અને આપણે પાછી નોર્મલ જિંદગી જીવી શકીએ। निश्चित तौर पर जैसा दोषी जी कह रहे थे कि अब जितना जल्द से जल्द देश से कोरोना खत्म हो और जल्द से जल्द लोगों को उनके सेहत के लिए वैक्सीन उपलब्ध हो उसके लिए तमाम कोशिशें जो हैं वो की जा रही हैं और ये पूरा जो कार्य किया जा रहा है वो आत्मनिर्भर भारत के तहत और इस मामले पर मेक इन इंडिया के तहत बाकायदा किया जा रहा है। वीडियो जर्नलिस्ट प्रकाश गुप्ता के साथ शंकर आनंद, न्यूज़ 18 दिल्ली।